નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમવતી અમાસના રોજ મેઘરાજાએ આકાશમાંથી વરસાદની રમઝટ બોલાવી દીધી હતી. ભરૂચ શહેર અને તાલુકામાં બપોરથી જ એક ધારો વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. બે કલાકના મેઘ તાંડવમાં ભરૂચ શહેરમાં ગલીએ ગલીએ પાણીનો ઘેરાવ થઈ ગયો હતો. ભરૂચ શહેરના નાની બજાર ફુરઝા વિસ્તારમાં ગટરમાં આવતું પાણી દુકાનોમાં ભરાઈ ગયું હતું, જેને પગલે દુકાનદારોને આર્થિક અને માનસિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. કસક વિસ્તાર સહિત શક્તિનાથ, જજી બંગલો, સ્ટેશન સહિતના ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ફસાયા હતા અને સુરક્ષિત સ્થળે એક તરફ પોતાના વાહનો લઈ ઉભા રહેવા મજબૂર બન્યા હતા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ભરૂચના નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વરસાદી માહોલ અને ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિને કારણે વીજળી ગુલ થતા લોકોના કામકાજમાં વિક્ષેપ ઉભો થયો હતો. નમસ્કાર, આજ રોજ બપોરના અચાનક વરસાદના કારણે ભરૂચ નગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર પાણી ભરાઈ જવામાં આવ્યા હતા. ત્યાં જાતે જઈને પાણીનો નિકાલ થાય માટે નગરપાલિકાના ટીમને લઈને અમે એની સેવામાં ઉપસ્થિત છે. આજ રોજ ભરૂચમાં 7 ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ થયેલ છે. બપોરે 4 થી 6 ના ગાળામાં, 2 કલાકના ટૂંકા ગાળામાં 5.5 ઇંચ જેટલો સતત વરસાદ વરસેલ છે. સ્વાભાવિક રીતે એક સાથે આટલો વરસાદ થવાના કારણે પાણી નિકાલના થોડા પ્રશ્નો પણ ઊભા થયા હતા. નગરપાલિકામાં જ્યાં જ્યાં ફરિયાદ આવેલ છે ત્યાં નગરપાલિકાની ટીમ ફિલ્ડમાં રહી જેસીબી મશીનોથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સેવાશ્રમ રોડ, પૂર્જા, અયોધ્યાનગર, લિંક રોડ જેવા વિસ્તારોમાં સતત વરસાદના કારણે પાણીના ભરાવા થયા હતા. અત્યારે થોડો વરસાદ ઓછો થયો છે, જેથી પાણી ધીરે ધીરે ઉછરી રહ્યા છે. અત્યારે પણ નગરપાલિકાની પૂરી ટીમ ફિલ્ડમાં છે અને રાઉન્ડ ધી ક્લોક ડ્યુટીમાં હાજર છે. કંઈ પણ પ્રશ્ન આવે તો અમે અમારી ટીમો તૈયાર રાખેલી છે. સાહેબ, કોઈનું રેસ્ક્યુ કર્યું હોય એવું? ઇન્દિરાનગર બસ રેલવે સ્ટેશન પાસે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા હતા, એના કારણે ત્યાંથી 100-150 જેટલા પરિવારોને, 100-150 જેટલી સંખ્યામાં સ્ત્રી પુરુષોને અમે રૂંટા વિદ્યાલયમાં ખસેડેલા હતા. એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.